बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 9.3 नो दाखला नंबर 3 धोरण 6 प्रकरण 9 माहितीनुं नियमन। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षरो तमे ना वाची सकता है तो ऑप्शन ना त्रण टपका ने क्लिक करी क्वालिटी नो जो ऑप्शन खुले छे ने 480 पी पसंद करो अने मोबाइल नी ब्राइटनेस ने थोड़ी वधारी दियो बोर्ड पर अक्षरो तमे वाची सकशो। हवे आपणे दाखला 3 में एवुं कीधुं छे के लंब आलेख नो अवलोकन करो जे अजीजे अर्धवार्षिक परीक्षा में जुदा जुदा विषय में मेळवेला मार्क दर्शावे छे। तो आपणे एक लंबा प्रश्न पर आपणे पछी जईए, पहेला आपणे आपणो जे आलेख छे एने आपणो अवलोकन करीए। तो अहींया आपणने आडेश लाइन ऊपर आपणे आना पछीथी नामकरण पण आपशु एक्स अने वाई, पण आपणे हजी त्यां सुधी पहोंच्या नथी एटले हुं तमने आडी लाइन अने ऊभी लाइन एवो शब्द वापरुं छुं। त्यार पछी आपणे एक्स एक्स डेश वाई अने वाई डेश आ रीतना आपणे नामकरण करशुं पण ए पाछळथी। तो आडी लाइन ऊपर आपणने विषय आप्या छे अने ऊभी लाइन ऊपर आपणने માર્ક્સ આપ્યા છે। પ્રમાણમાપ છે 1 એકમ લંબાઈ બરાબર 10 માપ, એટલે કે 1 જે આપણો છે આ ઇંચ અથવા તો સેન્ટીમીટરનું જે આપણો ગ્રાફ પેપરનું જે બોક્સ છે એ પ્રમાણે આપણે કેટલા માર્ક લીધા છે, એક બોક્સના આપણે 10 માર્ક લીધા છે। એવી રીતે 10 20 30 40 50 અને અહીંયા આપણે વિષય લીધા છે હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર। તો આપણે જેને વિષયનો માર્ક જોતા હોય એની સામેની લાઈન જ્યાં ટચ થાય છે એ વિષયના માર્ક્સ હશે। હવે આપણને કીધું છે લંબ આલેખ કઈ માહિતી આપે છે, આનો જવાબ તો આપણને રકમમાં જ આપી દીધો છે। આપણે લખીએ લંબ આલેખ, જો એ પૂછે અજીજે અર્ધવાર્ષિક પરીક્ષામાં મેળવેલ માં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે, લંબા લેખ અજીજે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે। બેઠે બેઠું મેં આ જ સેન્ટેન્સ અહીંયા લખી દીધું કે અર્ધવાર્ષિક પરીક્ષામાં મેળવેલા માર્ક દર્શાવે છે। હવે આપણને એવું કીધું છે અજીજે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા તે વિષય લખો, તો સૌથી વધુનો શબ્દ આવે એટલે કે જે સ્તંભ સૌથી ઊંચો હોય એ, તો આપણે આપણે આલેખ ઉપરથી આપણને ખબર છે કે આ સ્તંભ સૌથી ઊંચો છે અને કયા વિષયનો છે તો કે હિન્દી। તો આપણે લખીએ અજીજે હિન્દીમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા, અજીજે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા તે વિષય લખો। તો સૌથી ઓછા જ્યારે શબ્દ આપણે આવે ત્યારે જે સ્તંભ સૌથી નાનો હોય તો આપણે આમાં નજર કરીએ તો આ સ્તંભ સૌથી નાનો છે અને વિષય કયો છે તો કે સમાજશાસ્ત્ર। તો આપણે લખીએ અજીજે સમાજશાસ્ત્ર વિષયમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા। હવે આપણને એવું કીધું છે કે દરેક વિષયના નામ અને દરેક વિષયમાં મેળવેલા માર્ક્સ લખો। આપણે એક પછી એક જોઈએ, પેલું લખીએ આપણે હિન્દી, હિન્દીના કેટલા માર્ક છે, તો બસ જોવા માટે આપણે ઉપાય છે જે આપણી પાસે આ રીતે આપણે સ્કેલ મૂકીએ ક્યાં ટચ થઈ તો કે 80, તો આપણે લખીએ 80 માર્ક્સ। ત્યાર પછી છે કયો વિષય છે, અંગ્રેજી, તો અંગ્રેજીમાં પણ આપણે એ જ કરીએ, આપણી સ્કેલ મૂકીએ ક્યાં ટચ થાય છે તો કે 60, આપણે લખીએ 60 માર્ક। ત્યાર પછી વિષય છે ગણિત, તો ગણિતમાં આપણે સ્કેલ મૂકીએ ક્યાં ટચ થાય છે, આપણે જોઈએ ક્યાં ટચ થઈ તો કે 70 ને, તો આપણે લખીએ ગણિતમાં એને કેટલા માર્ક મેળવે છે, 70 માર્ક।
પછી ત્યાર પછી શું છે તો કે વિજ્ઞાન, વિજ્ઞાન નો સ્તંભ ક્યાં ટક્યો તો કે 50 એ, આપણે લખીએ 50 માર્ક. અને છેલ્લો વિષય છે આપણો સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્ર ક્યાં ટચ થાય છે આપણે જોઈ લઈએ. સમાજશાસ્ત્ર 40 ને ટચ થાય છે તો આપણે લખીએ 40 માર્ક્સ. બસ આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધ પોથીમાં ઉતારી લો. થોડી જ વારમાં તમને 9.4 નો પહેલો દાખલોમાં એક ફોટો લિંક સ્વરૂપે આવશે, ટચ કરવાથી જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.